વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે બાયો સાવર્ટના નિયમની સમજૂતી આપી હતી અને આજના લેક્ચરમાં આપણે બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પ્રવાહગાળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધીશું. તો એ માટે આપણે એક વિદ્યુત પ્રવાહધારિત લૂપ લઈએ, ગમે તે રીતે લઈ શકીએ, પણ આપણને ઉગમ બિંદુ પાસે તેનું કેન્દ્ર હોય એવી એક લૂપ લીધી છે, જે YZ સમતલમાં છે અને X અક્ષ આ રિંગ નો અક્ષ છે. X અક્ષ ઉપર રિંગ નો અક્ષ સંપાત થાય છે એમ કહી શકીએ. ત્રિજ્યા R છે. અને પ્રવાહ આ બાજુથી જોતા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એન્ટી ક્લોકવાઇઝ વહન કરે છે. એક્સ અક્ષ ઉપરનું એક બિંદુ પી, જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો બાયો સાવર્ટના નિયમમાં આપણે જોયું તે મુજબ કોઈ પણ વિદ્યુત પ્રવાહધારી તાર હોય એને નાના નાના ભાગમાં વિભાજિત કરવાનો, એમાંનો એક નાનકડો ભાગ હું અહીં લઉં છું, એટલે કે પ્લસ ઝેડ દિશામાં છે, પ્લસ ઝેડ દિશામાં છે, જે આપણો આઈડીએલ છે, કરંટ એલિમેન્ટ છે. ઘણા બધા છે એમાંનો એક. ત્યાંથી પી સુધીનું અંતર આર છે. પી સુધીનું અંતર આર છે અને આર એનો સદિશ, સ્થાન સદિશ કહેવાય. આઈડીએલ એ ઝેડ દિશામાં છે, આઈડીએલ એ ઝેડ દિશામાં છે એટલે બહારની દિશામાં આવે છે, પ્લેઝની બહાર. અને આર છે એ એક્સ વાય સમતલમાં છે, તેથી આર આઈડીએલ સાથે 90 નો ખૂણો બનાવે છે. તો આ જે ખૂણો બનશે એ 90 નો બનશે, એની આપણે જરૂર પડે ત્યાંથી આપણે સમજી લઈએ. આઈડીએલ પેજની બહારની દિશામાં છે, જ્યારે આર પેજમાં છે, સમતલમાં છે, તો એની વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી થાય. ઓ થી પી સુધીના અંતરને આપણે એક્સ કહી દઈએ. અને આપણે આઈડીએલ ને કારણે પી બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર બાયો સાવર્ટના નિયમ પરથી શું થશે? તો કે ડીબી બરાબર મ્યુ 0/4π આઈડીએલ ક્રોસ આર અપોન આર સ્ક્વેર. અને તેનું મૂલ્ય જો આપણે લઈએ તો આ એનું મૂલ્ય થશે.
તો અહીં ડીબી જેટલું હશે. આ ડીબી કઈ દિશામાં હશે? તો એને સમજવા માટે જમણા હાથનો હથેળીનો નિયમનો ઉપયોગ કરીએ. અહીંયા કલ્પના કરો, આ બિંદુ પાસે અંગૂઠો પેજને લંબ રહે, કારણ કે બહારની દિશામાં છે, આઈડિયલની દિશામાં, અને આર ની દિશામાં આંગળા ફેર ખત ને લંબાવો. એટલે બહારની દિશામાં અંગૂઠો છે અને આ દિશામાં આંગળાઓ છે, તો એને હથેળી જાવી તે બનશે. આ બહારની સાઈડમાં છે, એને લંબ એટલે કે આ. તો આ બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્ર હશે એ આ લાઈનને લંબ હશે, આર ને લંબ. અને આ સમતલમાં છે એટલે આઈડિયલ ને પણ લંબ થઈ ગયું. તો આ ડીબી બની ગયું. થોડી વાર પોઝ કરીને વિચારી લેજો, જેથી કરીને દિશા શોધવામાં આપણને મુશ્કેલી પડે નહીં, અને બહુ અગત્યનું છે. દિશા ન સમજાય તો પોતાની પેન નીચે મૂકી દો, પહેલા જમણો હાથ લ્યો અને જમણા હાથને ટચવી આંગળી આ લાઈનને ટચ થાય એ રીતે સમાંતર હાથ ગોઠવો. અંગૂઠો ઉપર આવી જશે ઓટોમેટિકલી, અને હથેળીને લંબ દોરો એટલે આમ જાય લંબ. એટલે આ દિશા ડીબીની દિશા કહેવાય. પહેલો સદિશ અંગૂઠાની દિશામાં, બીજો સદિશ આરની દિશામાં. પ્રવાહ જો ઉલટો હોત તો અંગૂઠો અંદર તરફ રહેત તો નીચે તરફ આવે, લંબખોરું પણ નીચે તરફ. બરાબર સમજો. તો આનું મૂલ્ય આપણે લઈએ તો કેટલું થશે? તો કે મ્યુ ઝીરો અપોન ફોર પાય આઈડીએલ ક્રોસ આર. આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો આપણે કેટલો કીધો હતો? 90. એટલે કે આઈડીએલ પેલો સદિશ, એ ક્રોસ બી એટલે એ બી આપણે જાણીએ છીએ, એ ક્રોસ બી એટલે શું થાય? એ બી સાઈન થીટા. અને એનું મૂલ્ય પેલો સદિશ આઈડીએલ, બીજો સદિશ બી, બીની જગ્યાએ કોણ છે? એકમ સદિશ એટલે એક જ છે, ડિવાઈડ બાય આર સ્ક્વેર, ડિવાઈડ બાય આર સ્ક્વેર. તો આટલું આપણું ડીબી અહીંયા છે, ડીબીનું મૂલ્ય. હવે આ ડીબી ને બે ઘટકો બનશે. એક ઘટક છે એક્સ દિશામાં, જેને આપણે ડીબી એક્સ કહેશું, અને બીજો ઘટક છે વાય દિશામાં, એને આપણે ડીબી વાય કહીએ. તો કે ડીબીના બે ઘટકો, ડીબીના બે ઘટકો, એક ડીબી એક્સ જે થશે ડીબી, અહીંયા હું ખૂણો નામ આપી દઉં ફાઈ, ડીબી કોસ ફાઈ. અને બીજો જે ઘટક છે ડીબી વાય, જે થશે ડીબી સાઈન ફાઈ. આટલું સમજાયું? ડીબી કોસ ફાઈ, ડીબી સાઈન ફાઈ. તો આને કારણે ડીબી મળ્યો, ડીબીના બે ઘટકો મળ્યા. હવે હું જે ડીબી બી શોધવા માંગુ છું પી બિંદુ પાસે, તે તો સંપૂર્ણ લૂપને કારણે કેટલું ચુંબકીય ક્ષેત્ર થાય એ શોધવાનું છે. તો પહેલા આનો વારો લીધો તો હું નીચેના કરંટ લૂપને, સોરી એલિમેન્ટને લો, આ લો, એ અંદરની દિશામાં હશે. આ બહારની દિશામાં છે તો અંદરની દિશામાં છે. અહીંયાથી પણ પી સુધીનું અંતર તો કેટલું રહેશે? આર જ રહેશે. આર અહીંયા આઈડિયલ અંદરની તરફ,
તો જો આપણે આનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા શોધીએ, એ પણ મૂલ્યવાઇઝ ડીબી જેટલું જ હશે, ડીબી જેટલું જ હશે. એના પણ બે ઘટકો હશે, ડીબી વાય અને ડીબી એક્સ. ડીબી વાય ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે, કારણ કે ઉપરનો જ વિદ્યુત પ્રવાહ ખંડનો ડીબી વાય ઉપરની દિશામાં છે, નીચેનાનો છે નીચેની દિશામાં છે, એટલે આની અસર નાબૂદ થઈ જશે. એવી રીતે કરંટ લૂપ જે છે આપણી, ગાળો છે, એક કરંટ એલિમેન્ટ ની વાય દિશાનો ઘટક એની સામે એટલે કે વ્યાસાંતે રહેલા વિદ્યુત પ્રવાહ ખંડ ને કારણે ઉત્પન્ન થતું વાય દિશાનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં અને સરખા મૂલ્યના હશે, એટલે અસર નાબૂદ થઈ જશે. તો આપણે માત્ર કોની ગણતરી કરવાની રહેશે? એક્સ ઘટકની. વાય ઘટકને ધ્યાનમાં લેવાની જરૂર પડવાની નથી. તો એક અહીંયા પોઈન્ટ લખી નાખીએ, વ્યાસાંતે રહેલા વિદ્યુત પ્રવાહખંડ ને કારણે વાય દિશાના ચુંબકીય ક્ષેત્રના ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે છે, નાબૂદ કરે છે. તેથી માત્ર એક્સ દિશાના ઘટકો ધ્યાનમાં લઈશું. ખૂબ અગત્યની વાત છે, બરાબર છે. તો ડીબી ના બે ઘટકો, એક્સ ઘટક વાય ઘટક, વાય ઘટકની અસર નાબૂદ થઈ ગઈ એટલે માત્ર વચ્ચે ડીબી એક્સ. તો જો મારે બી જોતું હોય તો બી એટલે કે મારે કોનું સંકલન કરવાનું છે? ડીબી એક્સ નું કરવાનું છે, વાય નું કરવાની જરૂર નથી. ડીબી ની વેલ્યુ ઉપરથી આપણે મૂકી દઈએ, ઇક્વેશન આજે આપણે એક ઉપરથી કહી દઈએ તો કે મ્યુ ઝીરો અપોન ફોર પાય આઈ ડીએલ અપોન આર સ્ક્વેર. એ ડીબી થયું ઇન્ટુ કોસ ફાય. ડીબી એક્સ એટલે કે ડીબી, ડીબી ની વેલ્યુ એટલી થઈ અને કોસ ફાય. હવે કોસ ફાય શું છે એ જોઈ લઈએ આગળ. તો આ જે ખૂણો છે ફાય છે, તો આ કેટલો થશે? 90 ઓછા ફાય, ઓફકોર્સ 90 ઓછા ફાય. આ જો 90 ઓછા ફાય હોય તો આ પાછું કેટલો થાય? ફાય. આ જો ફાય હોય તો આ પણ ફાય હશે, કારણ કે આ યોગગણ છે, ફાય અને આ પણ ફાય. તો કોસ ફાય બરાબર શું થશે? કોસ ફાય બરાબર પાસેની બાજુ આર અને કર્ણ એટલે આર, એટલે કે આર અપોન આર. તેથી બી નું મૂલ્ય મારું કેટલું થશે? તો કે મ્યુ ઝીરો અપોન ફોર પાય સંકલન આઈડીએલ અપોન આર સ્ક્વેર ઇન્ટુ કોસ ફાય એટલે કે આર અપોન આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો અપોન ફોર પાય. કરંટ બદલાતો નથી એટલે કોન્સ્ટન્ટ, યસ. આર રેડિયસ બદલાવાની એટલે કોન્સ્ટન્ટ. અને સ્મોલ આર ને શું કહો છો? કોન્સ્ટન્ટ રહેશે કે બદલાશે? જો ફિગરમાં સમજો, હું અલગ અલગ જગ્યાએથી આઈડીએલ લો, અહીંયા લો, અહીંયા લો, અહીંયા લો, અહીંયા લો, અહીંયા લો, બધી જગ્યાએ, તો શું આર બદલાય છે? તો એનો જવાબ હા ના બે આવશે. પહેલા તો સ્થાન સદિશ બદલાશે, મૂલ્ય નહીં બદલાય.
સ્થાન સદિશ બદલાશે પરંતુ મૂલ્ય નહીં બદલાય. અને અહીં આપણે મૂલ્ય લેવાનું છે એટલે આર નું મૂલ્ય બદલાતું નથી એટલે આને અચળ લઈ શકીએ. લે આર સ્ક્વેર ઇન્ટુ આર એટલે આર ક્યુબ. તો પાછળ કોણ વધ્યું હવે? ડીએલ. અને આપણે સંકલન ક્યાં કરવાનું છે? પૂરેપૂરી લૂપ માટે એટલે અહીંયા સર્કલ બનાવવાનો છે. ફરીવાર આઈ અચળ છે, આર અચળ છે, સ્મોલ આર એટલે અચળ છે, એ મૂલ્યના ફોર્મમાં છે. કોઈ પણ જગ્યાએ કરંટ એલિમેન્ટ લઈએ તો પી સુધીનું અંતર બદલાવાનું નથી એટલે આર અચળ કહેવાય. તો મ્યુ ઝીરો આઈ આર અપોન ફોર પાય. આનું સંકલન કરું, બધા ડીએલ ભેગા કરું તો શું થશે બોલો તો? અહીંયા ડીએલ પ્લસ ડીએલ પ્લસ ડીએલ પ્લસ ડીએલ પ્લસ ડીએલ પ્લસ ડીએલ એમ કરતા 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 મારે પાછો અહીંયા આવવાનું તો શું આવે? પરિઘ આવી જશે, સર્ક્યુમફેરન્સ. એ કેટલો હશે? તો કે ટુ પાય કેપિટલ આર ડિવાઈડ બાય સ્મોલ આર. કર્ણ છે, કોનો કર્ણ છે? તો કે એક આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. અને ક્યુબ છે એટલે અહીંયા થ્રી બાય ટુ. બરાબર છે? તો બી આટલું આપણું આવ્યું જે કઈ દિશામાં આવ્યું? એક્સ દિશામાં આવ્યું. તો પાય પાય ઇઝ કેન્સલ. તો આપણી પાસે આવશે મ્યુ ઝીરો આઈ આર ઇન્ટુ આર આર સ્ક્વેર અપોન ટુ ટુ જા એટલે ટુ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ થ્રી બાય ટુ. તો બી માત્ર એક્સ ઘટકને કારણે આવ્યું અને આ એક્સ દિશામાં હશે. તો જો હું અહીંયા આગળ એરો કરવા જાઉં તો મારે આ આપણી આકૃતિ માટે અહીંયા આ લખવાનું આપણી ફિગર છે. એટલે જરૂરી નથી કે હંમેશા આઈની દિશામાં જોઈએ. જો પ્રવાહ ઊંધો થઈ જાય તો એ માઇનસ આઈ થશે. તો કોઇલ ક્યાં ગોઠવાયેલી છે અને પ્રવાહ કઈ દિશામાં વહે છે તેના પર આધાર રહેશે ફિલ્ડની દિશા. એટલે આપણે મૂલ્યની એનું મૂલ્ય કેટલું એ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની અને દિશા શોધવા માટેનો એક આપણો નિયમ છે. કઈ રીતે એ જોઈ લઈએ. તો કઈ રીતે મેગ્નેટિક ફિલ્ડ ની ડિરેક્શન શોધવી એ માટેનો રાઈટ હેન્ડ થમ રૂલ છે. તો અહીંયા જમણો હાથ છે, આંગળા બહારની તરફ આપણે વાયા જોયું. તમે તો તમે બી આ રીતે પ્રયત્ન કરો, હાથને ઉપર રાખો પેજ ઉપર અને આંગળા બહારની તરફ લાવાળો તો અંગૂઠો કઈ બાજુ જાય છે? જમણી બાજુ. એટલે જમણી દિશાની અંદર આપણું શું થાય? મેગ્નેટિક ફિલ્ડ આવશે. એટલે જો પ્રવાહ ઉલટી દિશામાં હોય તો મારે અંદર તરફ આંગળા વાળવાના. તો અંદર તરફ આંગળા વાળવા જાઓ તો મારો અંગૂઠો કઈ બાજુ આવશે? ડાઈ બાજુ આવશે. તો મેગ્નેટિક ફિલ્ડની દિશા ક્યાં આવશે? ડાઈ બાજુ આવશે. એવી જ રીતે ધારો કે આવી રીતે છે પ્રવાહની દિશા, આવી રીતે છે. તો આવી રીતે હોય તેનું મેગ્નેટિક ફિલ્ડ ક્યાં થાય? તો ફરી વખત આપણો જે જમણા હાથનો નિયમ છે એને હું અહીંયા આગળ લઈ આવું અને એને રોટેટ કરાવું છું. બરાબર છે? તો અંગૂઠો ક્યાં ગયો? ઉપરની દિશામાં ગયો. એટલે મારું મેગ્નેટિક ફિલ્ડ ક્યાં હશે? ઉપરની દિશામાં હશે. જો આવી રીતે હશે પ્રવાહ તો, અને જો પ્રવાહ મારો હજી એનાથી ઊંધો લો ઉલટી દિશામાં લો કે ધારો કે પ્રવાહ આવી રીતે છે, આવી રીતે, તો મારે શું કરવાનું? તો મારે જમણા હાથનો નિયમ આ રીતે હું નહીં વાળી શકું, આ તો સામું થાય છે. તો મારે શું કરવું પડશે? ઉલટું કરવું પડશે. સોરી, તો ઉલટી દિશા વાળવું પડશે કારણ કે આમ પ્રવાહ વહે છે. તો હવે ફિલ ક્યાં આવશે? નીચેની દિશામાં આવશે. તો આવી રીતે આપણે કોઈ પણ રીતે પ્રવાહ આપ્યો હોય તો જમણા હાથના અંગૂઠાના નિયમથી આપણે શોધી શકીએ. આ વાત હતી જ્યારે એક જ ટર્ન હોય ત્યારે. પણ જો એન ટર્ન્સ હોય, આંટાઓની સંખ્યા,
બી કેટલું થઈ જશે? તો કે મ્યુ ઝીરો એન આઈ આર સ્ક્વેર અપોન ટુ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ. હવે અહીંયા દરેકનું મેગ્નેટિક ફિલ્ડ એક જ દિશામાં છે, એક જ દિશામાં પ્રવાહ વહે છે, પણ અહીંયા કન્ડિશન એ છે કે જો એન આટાનું આપણે ગૂંચળું બનાવીએ, ધારો કે મેં એક એન આટાનું ગૂંચળું બનાવવા જાઉં છું, તો જે ગૂંચળું બનવાનું છે તેની પહોળાઈ, તેની ત્રિજ્યાના પ્રમાણમાં અને એક્સના પ્રમાણમાં નાની હોવી જોઈએ. અહીંયા એક્સ છે અને આ ત્રિજ્યા છે, તો તમે એન વડે ગુણી શકો, નહીં તો ગુણી શકો નહીં. આ એકની કન્ડિશન છે. બીજું કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો કે બી બરાબર કેન્દ્ર પાસે એક્સ શૂન્ય થઈ જશે, એટલે એક્સ હું શૂન્ય મૂકી દઉં, તો કે મ્યુ ઝીરો આઈ આર સ્ક્વેર અપોન ટુ આર સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ. અને સિમ્પ્લિફાય કરો તો શું આવશે? મ્યુ ઝીરો આઈ અપોન ટુ આર. જો એન ટર્ન હશે તો પછી એન વડે મલ્ટીપલ કરવાનું, એન ટર્ન હશે તો એન વડે મલ્ટીપલ કરવાનું. અને કન્ડિશન જે આગળ કીધી મુજબ જ કે જાડાઈ આર અને એક્સ ના પ્રમાણમાં કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. એવું પણ બની શકે ઉપરાપરી આટા વીંટાળવામાં આવે તો એની જાડાઈ પણ આર અને એક્સ કરતા વધવી જોઈએ નહીં, અથવા તો એના પ્રમાણમાં ખૂબ જ નાની હોવી જોઈએ. ખૂબ જ દૂર એટલે કે એક્સ ઇઝ વેરી વેરી લાર્જ કમ્પેર ટુ આર, તો શું થઈ જશે? એક્સ અહીંયા નિગ્લેક્ટ કરશું આપણે, તો બી બરાબર થઈ જશે મ્યુ ઝીરો આઈ આર સ્ક્વેર અપોન ટુ એક્સ ક્યુબ આવી જશે. કારણ કે આરને આપણે નિગ્લેક્ટ કરીએ અહીંયા આગળ, તો એક્સ ટુ ટુ કેન્સલ થઈ જશે એટલે ક્યુબ. ફરી વાર જો એન ટર્ન હશે પછી એન વડે મલ્ટીપ્લ કરો, એટલે તમારે બે ફોર્મ્યુલા બનાવવાની, એક મલ્ટીપ્લાય બાય એન સાથેની પણ બનાવવાની છે અને એક ફોર્મ્યુલા વિધાઉટ એન. એન ઇઝ ઇક્વલ ટુ વન અને એન આટા હોય તો એન વડે મલ્ટીપ્લ કરવાનું. તો આ રીતે ત્રણ ને ત્રણ છ ફોર્મ્યુલા બને છે. આનો ઉપયોગ કરીને આપણે આગળ મેગ્નેટિક મોમેન્ટ સમજાવવાના છીએ, ખાસ યાદ રાખજો. અને જેને આપણે પરમેનન્ટ મેગ્નેટ સાથે સંકલિત કરીશું, તો ફોર્મ્યુલાના લિસ્ટમાં તમારે ફોર્મ્યુલા એડ કરતી જવાની અને દરરોજ એનું રિવિઝન કરતું રહેવાનું થશે. આગળ વિચારીએ તો આપણી રિંગ છે અને આ એનું કેન્દ્ર છે, તો કેન્દ્ર પાસે મેગ્નેટિક ફિલ્ડ કેવું હશે? તો કે અક્ષની દિશામાં જશે, બરાબર. અને પ્રવાહની દિશા જો આવી રીતે હશે ઉપરથી જોતા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, તો અંગૂઠો આપણે ઉપર જશે એટલે આ આપણે ફિલ્ડની દિશા થશે. અને જો આપણે અહીંયા લઈએ તો આને ધ્યાનમાં લઈને, તો આજે બધા સર્કલ બનશે. આવી રીતે ચુંબકીય ક્ષેત્ર હશે એવી જ રીતે આ સાઈડમાં પણ હશે. આ દિશામાં જશે બરાબર છે. અને જો આપણે મેગ્નેટિક ફિલ્ડ વિરુદ્ધ અંતરનો ગ્રાફ દોરીએ
મેગ્નેટિક થી વિરુદ્ધ અંતરનો જો ગ્રાફ દોરીએ તો એ કઈ રીતે બદલાતો છે? તો એ આવી રીતે બદલાશે. હું આમાં નામાં ડ્રો કરવા, એટલે જેથી કરી તમને અહીંયા મેક્સિમમ છે કેન્દ્ર પાસે, પછી આ રીતે ઘટશે, આ રીતે ઘટશે, સિમેટ્રિક હોય. હવે એની કોઈ આપણે તારણ નથી કરવાની, પણ તમારે ક્વોલિટેટિવલી આ વાત કરું છું. બી વિરુદ્ધ આરનું અંતર જો આપણે હોય તો આ રીતે ઘટશે, બે આકાર બનશે. તો આને બી આપણે યાદ રાખી લઈશું કે મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે કેન્દ્રથી જેમ દૂર જઈએ તેમ ઘટે, તો એ આ રીતે ઘટે છે. લિનિયરલી નથી, બેલ આકાર છે. એ પછી ધારો કે પૂરેપૂરી રિંગ નથી, આપણી પાસે આટલી રિંગ છે, અડધી રિંગ છે, તો અહીંયા એનું મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય? તો કે બી ઇઝ ઇક્વલ ટુ μ0 I upon 2R. R is the radius. જો પૂરેપૂરો ટર્ન હોત, એટલે કે 2π એંગલ હોત, તો B જેટલું હોય. તો થીટા એંગલ હોય તો હાઉ મચ? તો થીટા અપોન 2π વડે મલ્ટીપલ કરી દેવાનું. અને જો થીટા 180 ડિગ્રી હશે, એટલે કે પાય હશે, તો પાય અપોન 2π, એટલે 1/2. થીટા અપોન 2π, ગમે તેટલો એંગલ હોય, થીટા અપોન 2π. અને એની દિશા કઈ રીતે શોધવાની પાછી? તો આની દિશા શોધવા માટે ઘડીની દિશામાં આપણે સ્ક્રૂને ફેરવીએ તો સ્ક્રૂ અંદર જશે, અથવા આંગળા આ દિશામાં ફેરવીએ જમણા હાથના આંગળાને તો અંગૂઠો અંદર તરફ જશે. તો અહીંયા જે મેગ્નેટિક ફિલ્ડ આવશે, કેવું આવશે? અંદરની તરફ. હવે અંદરની તરફ અને બહારની તરફના સિમ્બોલ તમને થોડી વાર યાદ કરાવી દઉં કે આ એક ધારો કે તીર છે. ઘણી વખત આમાં ગોટાળા થતા હોય છે, તીર આમ જાય છે, તો સામાવળો અહીંયાથી જોશે તો શું દેખાશે? તો કે ડોટ દેખાશે. એટલે જો મેગ્નેટિક ફિલ્ડ સામે આવતું હોય તો ડોટ બતાવવાનું, એટલે પેજમાંથી બહાર આવતું હોય, પેજમાંથી બહાર આવે છે, એટલે ડોટ બહારની દિશા છે. અને પાછળવાળાને શું દેખાશે? ક્રોસ દેખાશે. તો જો અંદર જતું હોય તો ક્રોસ બતાવવાનું અંદર તરફ, નહીં ભૂલવાનું. બહારની દિશા બતાવવા ડોટ અને અંદરની દિશા દર્શાવવા માટે ક્રોસ, આ આપણે સ્વીકારી લીધેલું છે, તો આનો આપણે ઉપયોગ કરીશું. ત્રીજું, સોરી આગળનું, કે ધારો કે આવી રીતે લૂપ છે, આવી રીતે લૂપ છે, અને આ ડિસ્ટન્સ ખૂબ જ નાનું લેવાનું છે. તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય? તો ખરેખર અહીંનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ એ બીને કારણે પણ હશે, બીસીને કારણે પણ હશે, સી ડી કોરને કારણે પણ હશે, ડીઈને કારણે હશે, અને ઈએફને કારણે પણ હશે. એબીની લાઇનમાં આ બિંદુ છે, તો આ બિંદુ એબીની લાઇનમાં છે, એટલે આનું મેગ્નેટિક ફિલ્ડ કેવો છે? 0. જે આપણે આગળ જોયું કે કરંટ એલિમેન્ટની ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ 0 હોય, એ જ આને કારણે પણ મેગ્નેટિક ફિલ્ડ કેટલું હશે? 0. કારણ કે પણ ક્યાં પોઈન્ટ અહીંયા છે, આ થોડુંક દૂર છે, પણ એવું કીધું છે આ ડિસ્ટન્સ ટેન્સ ટુ 0. તો સીબીસીને કારણે પણ મેગ્નેટિક ફિલ્ડ નથી, ઈડીને કારણે પણ નથી, તો માત્ર આપણે આ સીડી કોર્ડને ધ્યાનમાં રાખીને મેગ્નેટિક ફિલ્ડ શોધવાનું. અને જો આ ખૂણો તમને થીટા આપ્યો હોય તો આપણે આ ફોર્મ્યુલા વાપરીને અહીંનું મેગ્નેટિક ફિલ્ડ શોધી શકીએ. અને ફરી વખત આ ઘડિયાળની દિશામાં છે, એટલે મેગ્નેટિક ફિલ્ડ કેવું આવશે? અંદર તરફ, ઉપર મુજબ જ. તો કે બી ઇઝ ઇક્વલ ટુ આવશે μ0 આઈ અપોન 2π, સોરી થીટા અપોન 2π. અને કઈ દિશામાં? તો કે અંદરની દિશામાં. એ બીને કારણે 0, બીસીને કારણે 0, ડીઈને કારણે 0, અને ઈએફને કારણે પણ 0. અહીંયા બે બી સિમ્બોલ સરખા થઈ જાય છે, એટલે હું બી સિમ્બોલ નથી આપતો, પણ
જી સિમ્બોલ આપી દો છો. તો આવી રીતે મેગ્નેટિક ફિલ્ડ આપણે શોધી શકીએ. એવું બને કે એક કરતા વધારે લૂપ્સ આપેલી હોય, એક કરતા લૂપ્સ વધારે આપેલી હોય તો આપણે શું કરવાનું? તો ધારો કે આપણે આમ છે, આવી રીતે એક લૂપ છે, આ બીજી લૂપ છે, અને આપણે અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ શોધવું છે. આ ત્રીજા ને હું એ કહું અને આ ત્રીજા ને હું બી કહું. કરંટની ડાયરેક્શન આવી રીતે છે. તો મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે શોધવાનું? તો જે બી ત્રિજ્યા વાળી છે એને કારણે મેગ્નેટિક ફિલ્ડ ને હું બી બી કહું. એ કેટલું થશે? તો કે મ્યુ ઝીરો આઈ અપોન ટુ બી. કઈ દિશામાં હશે? તો ઘડિયાળની દિશામાં આપણે ફેરવીએ તો સ્ક્રુ અંદર જશે, એટલે અંગૂઠો અંદર તરફ જશે, એટલે આ ક્રોસ. અને બી એ કેટલું થશે? તો કરંટ તો બદલાતો નથી, એટલે મ્યુ ઝીરો આઈ અપોન ટુ એ. કઈ દિશામાં આવશે? તો અંદરની તરફ. કયું મોટું હશે? તો કે આ મોટું હશે અને આ નાનું હશે. તો રિઝલ્ટ મારું કેટલું થશે? તો કે બી એ માઇનસ બી બી. તો કે મ્યુ ઝીરો આઈ અપોન ટુ કોમન લઈ લો તો બ્રેકેટમાં શું આવશે? વન અપોન એ માઇનસ